Let's start the framing of constitution and its features. એના પહેલાં જોઈ લઈએ, આપણે થોડું રિવાઇઝ કરી લઈએ આગળના લેક્ચરમાં આપણે શું જોયું હતું. હાઉ અવર કન્સ્ટિટ્યુશન ફોર્મ્ડ આફ્ટર ઇન્ડિપેન્ડન્ટ. કન્સ્ટિટ્યુશન બનાવવા માટે કન્સ્ટિટ્યુશનલ એસેમ્બલી બનાવી, જેની અંદર કેટલા મેમ્બર્સ હતા? એની અંદર મેમ્બર્સ હતા 389 મેમ્બર્સ. કન્સ્ટિટ્યુશનલ એસેમ્બલીમાં ટોટલ 389 મેમ્બર્સ હતા, જે મળીને આપણું કન્સ્ટિટ્યુશન બનાવ્યું. એના પછી આપણે જોયું પ્રીએમ્બલ. પ્રીએમ્બલ એને શોર્ટ ઇન્ટ્રોડક્શન ઓફ અવર કન્સ્ટિટ્યુશન. નાઉ પ્રીએમ્બલની અંદર કયા કયા વર્ડ્સ છે જે આપણા રિયલ કન્સ્ટિટ્યુશનના પિલર્સ છે? તો એના એ માટે આપણે કાલે યસ્ટરડે જોયું હતું સોશિયાલિસ્ટ, સેક્યુલરિઝમ, લિબર્ટી, જસ્ટિસ, ફ્રેટર્નિટી, ઇક્વાલિટી, સોવરેનિટી. ધીસ આર ધ વર્ડ્સ વિચ ઇઝ રિટન ઇન અવર પ્રીએમ્બલ એન્ડ દે આર ધ પિલર્સ ઓફ અવર કન્સ્ટિટ્યુશન. હવે આજે શરૂ કરીએ. અહીંયા સુધી આપણે કાલે જોયું હતું નાઉ બેઝિક ફીચર્સ ઓફ કન્સ્ટિટ્યુશન. આપણા કન્સ્ટિટ્યુશનના બેઝિક ફીચર્સ કયા છે? ફીચર્સ The constitution which came into force માં આવ્યું, મતલબ આપણી કન્સ્ટિટ્યુશન, મતલબ રૂલ બુકમાં જે પણ રૂલ્સ લખ્યા છે એ પ્રમાણે આપણી કન્ટ્રીનું આપણી કન્ટ્રી ગવર્ન થવા લાગી. The constitution which came into force on 26 January 1950 is considered as the largest, extensive and detailed written document. અને આપણું જે કન્સ્ટિટ્યુશન છે દુનિયાનું સૌથી લાર્જેસ્ટ, એક્સટેન્સિવ યાની ઇલોબરેટ, બહુ ડિટેલમાં, એન્ડ ડિટેલ રિટન ડોક્યુમેન્ટ. ગિવન બિલો આર ધ બેઝિક એન્ડ સેલિયન્ટ યાની ઇમ્પોર્ટન્ટ ફીચર્સ. સેલિયન્ટ ફીચર મતલબ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ ઓફ અવર કન્સ્ટિટ્યુશન. પહેલી વસ્તુ છે કે રિટન ડોક્યુમેન્ટ. આપણું જે આખું કન્સ્ટિટ્યુશન છે એ હાથથી લખેલું છે. એક્સેપ્ટ બ્રિટન and Israel. India, along with other nations of the world, have their constitution in written form. Britain and Israel સિવાય, India, along with other nations, જેમ કે અમેરિકા છે, ફ્રાન્સ છે, જે બધાનું કોન્સ્ટિટ્યુશન હાથથી લખેલું છે. Considering the social, geographic diversified circumstances, એટલે કે આપણા કન્ટ્રીની અંદર સોશિયલી ડિફરન્સીસ છે, ડાયવર્સિફાઈડ છે, ડિફરન્સીસ છે. જોગ્રાફિકલી મતલબ ક્યાંક નદી છે, ક્યાંક ડેઝર્ટ છે, ક્યાંક હિલી એરિયાઝ છે, એટલે કે જોગ્રાફિકલી ડાયવર્સિફાઈડ છે ઇન્ડિયા. સોશિયલી બી ડાયવર્સિફાઈડ છે. સોશિયલી કોઈ રીચ છે, કોઈ પુઅર છે, કોઈ હિન્દુ છે, કોઈ મુસ્લિમ છે, એવા સર્કમસ્ટન્સીસ. એન્ડ પ્રી હિસ્ટોરિક નેશન, એટલે કે આપણું જે નેશન છે દુનિયામાં એની હિસ્ટ્રી સૌથી જૂની છે. નેશન્સ The Constituent Assembly has kept the drafted constitution in written form. એટલે કે કન્સ્ટિટ્યુશનલ એસેમ્બલી હતી જે 389 મેમ્બર્સથી બનેલી હતી, જેણે આપણા કન્સ્ટિટ્યુશનનું જે ડ્રાફ્ટ છે એના જે રૂલ્સ છે એને રિટન ફોર્મમાં રાખ્યા. ઓકે, એટલે કે ટાઈપ કરીને કે ઝેરોક્સ કરીને નથી રાખ્યા. ઓકે, બધું હાથથી લખેલું છે આપણું સૌથી ડિટેલ એન્ડ લોંગ ફોર્મ ઓફ કન્સ્ટિટ્યુશન ઇન ધ વર્લ્ડ. સાઇઝ ઓફ કન્સ્ટિટ્યુશન, આપણે કન્સ્ટિટ્યુશનની સાઇઝ કેટલી છે? ઇન્ડિયન કન્સ્ટિટ્યુશન ઇઝ ડિવાઇડેડ ઇન ટુ 22 સેક્શન. કેટલા સેક્શન છે? 22 સેક્શન. કમ્પ્રાઇઝિસ ઓફ 395 આર્ટિકલ્સ, અને એ બધાના થઈને ટોટલ 395 આર્ટિકલ્સ છે એની અંદર. 395 આર્ટિકલ્સ એન્ડ 8 એપેન્ડિસ. નાઉ 12, જ્યારે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન બન્યું હતું ત્યારે 8 હતા, પણ અત્યારે હવે 12 એપેન્ડિક્સ છે. હવે આ શું છે એ આપણે જ્યારે આપણે કોન્સ્ટિટ્યુશન જોઈએ ત્યારે આપણને ખબર પડે, પણ આટલા યાદ રાખજો. 22 સેક્શન, 395 આર્ટિકલ્સ એન્ડ 8 એપેન્ડિક્સ. ધ કોન્સ્ટિટ્યુશન કમ્પ્રાઇઝિસ એટલે બનેલું છે. પ્રોવિઝન ફોર ધ સ્ટેટ એડમિનિસ્ટ્રેશન એન્ડ સ્ટેટ ઇન્ટર રિલેશન, ફંડામેન્ટલ રાઇટ્સ, principle for the political policies and
જ્યુડિશિયરી મતલબ કોર્ટ, ઇલેક્શન કમિશન, ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન, માઇનોરિટીઝ, સ્કેડ્યુલ કાસ્ટ એન્ડ ડિપ્રિવ્ડ ગ્રુપ, આ બધાનું ડિટેલ સ્ટડી છે. આપણા કોન્સ્ટિટ્યુશનમાં પ્રોવિઝન છે, પ્રોવિઝન મતલબ એના વિશે લખેલું છે. સ્ટેટ એડમિનિસ્ટ્રેશન એટલે કે એક સ્ટેટ છે એનું એડમિનિસ્ટ્રેશન એટલે કે એનું ગવર્નન્સ કેવી રીતે ચાલશે, સ્ટેટ કયા લો ઉપર ચાલશે, સ્ટેટ ઇન્ટર રિલેશન, સ્ટેટ બે સ્ટેટ વચ્ચેના રિલેશન કેવા હોવા જોઈએ, પછી કોઈપણ સિટીઝનના રાઇટ્સ, ફંડામેન્ટલ રાઇટ્સ કયા છે, પ્રિન્સિપલ ફોર ધ પોલિટિકલ પોલિસીસ, જ્યુડિશિયરી એટલે કે કોર્ટ છે અથવા તો જે જજીસ છે એ કેવી રીતે અપોઇન્ટ કરવા, એ લોકોની કેવી રીતે કામ કરવું, ઇલેક્શન કમિશન, ઇલેક્શન કેવી રીતે હેલ્ડ કરાવવા, ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન જે સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ્સ છે એની અંદર કેવી રીતે લોકોને નોકરી પર રાખવા અથવા એમને કેટલું કામ કરવું, માઇનોરિટીઝ, માઇનોરિટીઝ એટલે મુસ્લિમ્સ, જેમ કે ઇન્ડિયામાં મુસ્લિમ માઇનોરિટીઝમાં આવે ને હિન્દુ મેજોરિટીઝમાં આવે, સ્કેડ્યુલ કાસ્ટ યાની SC, ડિપ્રિવ્ડ ગ્રુપ યાની ST, જે ટ્રાઇબ્સના, શેડ્યુલ ટ્રાઇબ્સના લોકો છે, એ બધા વિશે પ્રોવિઝન છે, ફેસિલિટીઝ છે અને એની વિશે ડિટેલમાં લખેલું છે. Therefore, the Constitution of India is the largest, extensive and detailed written document compared to other constitution. એટલે કે બીજી કોઈ પણ કન્ટ્રીની કોન્સ્ટિટ્યુશનની કમ્પેરમાં ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશન સૌથી લાંબુ અને ડિટેલ છે. સિંગલ સિટીઝનશીપ, હવે અમેરિકામાં કેવું હોય કે કન્ટ્રીની બી સિટીઝનશીપ હોય અને સ્ટેટની પણ સિટીઝનશીપ હોય, જેમ કે આપણે ગુજરાતની સિટીઝનશીપ ના હોય, આપણે ખાલી ઇન્ડિયન સિટીઝનશીપ છે, આપણે ઇન્ડિયન સિટીઝન છીએ, ગુજરાતના સિટીઝન નથી, એટલે કે ગુજરાતમાં ડ્યુઅલ સિટીઝનશીપ નથી. કોઈ કોઈ કન્ટ્રીમાં ડ્યુઅલ સિટીઝનશીપ હોય, કન્ટ્રીની બી હોય અને સ્ટેટની સિટીઝનશીપ હોય, પણ ઇન્ડિયામાં સિંગલ સિટીઝનશીપ છે. ઇન અમેરિકા ડ્યુઅલ સિટીઝનશીપ ઇઝ ગિવન, વન ફોર યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એન્ડ અધર ફોર ધ સ્ટેટ સિટીઝન. એક તો US આખા કન્ટ્રીની, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની સિટીઝન અને બીજી જે સ્ટેટમાં રહેતા હોય એની પણ સિટીઝનશીપ હોય. બટ ઇન ઇન્ડિયા ધેર ઇઝ ઓનલી વન સિટીઝનશીપ ઇન રિસ્પેક્ટિવ ઓફ એની રીઝન ઓર અ સ્ટેટ ઓફ ધ કન્ટ્રી. તમે ક્યાંય પણ રહેતા હોય, કશ્મીરમાં રહેતા હોય, કન્યાકુમારીમાં રહેતા હોય, આસામમાં રહેતા હોય, પણ તમે ઇન્ડિયન સિટીઝન કહેવાઓ. ધ સેન્ટર વિથ સ્ટ્રોંગ ફેડરલ સ્ટ્રક્ચર. ફેડરલ એટલે સમજમાં આવે, ફેડરલ મતલબ પાવર શેરિંગ. સેન્ટર વિથ સ્ટ્રોંગ ફેડરલ સ્ટ્રક્ચર એટલે કે ઇન્ડિયામાં પાવર શેરિંગ છે, બધો પાવર કંઈ સેન્ટર પાસે ના હોય. સમજમાં આવે છે, નરેન્દ્ર મોદી એ સેન્ટરમાં કામ કરે છે, પણ ગુજરાત ગવર્મેન્ટ એ સ્ટેટ ગવર્મેન્ટ કહેવાય. ઓકે, તો ઇન્ડિયા ઇઝ અ યુનિયન ઓફ સ્ટેટ્સ, બહુ બધા સ્ટેટ મળીને ઇન્ડિયા બનેલું છે. દેર ઇઝ નો વેર એની રેફરન્સ ઓફ ધ વર્ડ ફેડરલ ઇન ધ કોન્સ્ટિટ્યુશન. કોન્સ્ટિટ્યુશનમાં ક્યાંય ફેડરલ એવો વર્ડ યુઝ નથી કરેલો. યુનિયન ઓફ સ્ટેટ એટલે કે સ્ટેટ, યુનિયન ઓફ સ્ટેટ ઇઝ સેન્ટેન્સ્ડ યુઝ ઇન ઇન્ડિયા એટલે કે ઇન્ડિયામાં ફેડરલ વર્ડ યુઝ નથી કરેલો કોન્સ્ટિટ્યુશનમાં. યુનિયન ઓફ સ્ટેટ્સ, બધા સ્ટેટ મળીને એક ઇન્ડિયા બનેલું છે. પણ ફેડરલનો મતલબ શું થયો, સમજમાં આવ્યું ને, કે નરેન્દ્ર મોદી છે એની પાસે પોતાના પાવર હોય અને જેમ કે ગુજરાતના જે ચીફ મિનિસ્ટર છે એના બી પાવર હોય. By the word union, a permanent and irreversible relationship between union and its component. એટલે કે યુનિયન મતલબ ઇન્ડિયા અને એના કમ્પોનેન્ટ મતલબ સ્ટેટ વચ્ચે એક ઇરિવર્સિબલ પાવર છે. સ્ટેટ ઇઝ ઇન્ડિકેટેડ, કમ્પોનેન્ટ સ્ટેટ ઇઝ ઇન્ડિકેટેડ. ઇન્ડિયા ઇઝ અ યુનિયન સ્ટેટ એન્ડ નો સ્ટેટ હેઝ અ રાઇટ ટુ સીસીડ ઇટ. એટલે કે ઇન્ડિયા ઇઝ અ યુનિયન ઓફ સ્ટેટ, એટલે કે ઇન્ડિયા છે એ બહુ બધા સ્ટેટથી બનેલું છે. થસ ઇન્ડિયા ઇઝ અ યુનિયન ઓફ સ્ટેટ્સ યેટ ઇટ હેઝ સમ એલિમેન્ટ ઓફ અ ફેડરલ ગવર્મેન્ટ. ફેડરલ એટલે સમજમાં આવે છે, ફેડરલનો મતલબ થાય ભલે આખું ઇન્ડિયા છે એ સ્ટેટથી બનેલું છે પણ સ્ટેટ પાસે પણ ફેડરલ મતલબ પાવર છે.
તો મારે ગુજરાત બોર્ડમાં બહુ ખરાબ રીતે એક્સપ્લેન કરેલું છે. આની આ વસ્તુ સીબીએસઈમાં હોય ને તો બહુ સરસ રીતે એક્સપ્લેન કરેલું હોય કે શું કહેવા માંગે છે. આમાં ગોળ 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 છે, કહેવા શું માંગે છે ખબર નથી પડતી. ઇન ઇન્ડિયન ફેડરેશન, હવે તમને કહું ફેડરેશન, દેર આર ટુ સેટ્સ ઓફ ધ ગવર્મેન્ટ, મેં કીધું ને, હવે આટલું જ હોવું જોઈએ. ખાલી ફેડરેશન કોને કહેવાય, ફેડરલ સ્ટ્રક્ચર કોને કહેવાય, કે ઇન્ડિયામાં બે ટાઈપની ગવર્મેન્ટ છે, બસ આટલું કરી નાખો, બાકીનું બધું બકવાસ છે. ઇન ઇન્ડિયા ઇન્ડિયન ફેડરેશન દેર આર ટુ સેટ્સ ઓફ ધ ગવર્મેન્ટ, ધ યુનિયન ગવર્મેન્ટ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ. યસ, આની જરૂર છે. ફેડરલ સ્ટ્રક્ચર એટલે કે યુનિયા, જેમ કે ઇન્ડિયા છે એ બહુ બધા સ્ટેટથી બનેલું છે, પણ તો પણ જે પાવર છે એ બે ટાયરમાં, મતલબ ટુ લેયરમાં ડિવાઈડ થઈ ગયું છે. એક પાવર છે જે સેન્ટર પાસે છે, યની દિલ્હી ગવર્મેન્ટ, અને બીજો પાવર છે જે સ્ટેટના ચીફ મિનિસ્ટર પાસે હોય, જેને સ્ટેટ ગવર્મેન્ટ કહેવાય. ધ કન્સ્ટિટ્યુશન હેઝ ક્લિયરલી માર્ક્ડ એરિયાઝ ઓફ ફંક્શનિંગ ફોર બોથ કાઇન્ડ્સ ઓફ ધ ગવર્મેન્ટ. હવે કન્સ્ટિટ્યુશનની અંદર ક્લિયરલી માર્ક કરેલું છે કે બંનેના એરિયાઝ કોને કયા એરિયામાં કામ કરવું. ફોર એક્ઝામ્પલ, ઇન્ટરનેશનલ બિઝનેસની વાત આવે, અથવા તો ડિફેન્સની વાત આવે, નવું કોઈ ફાઇટર પ્લેન ખરીદવું છે, તો એ એરિયા કોનો કહેવાય, એ સેન્ટ્રલ ગવર્મેન્ટનો એરિયા કહેવાય. પણ જેમ કે કોઈ સિટીની અંદર રોડ બનાવો છે, રસ્તા બનાવવા છે, તો એ સ્ટેટની અંડરમાં આવે. તો દરેક કન્સ્ટિટ્યુશનની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટના એરિયાઝ, એટલે કે એના પાવર, એના ફંક્શન્સ કયા છે એ ક્લિયરલી મેન્શન કરેલું છે. ધ કન્સ્ટિટ્યુશન ડિમાર્કેટ એટલે બાઉન્ડ્રી આપેલી છે, ડિમાર્કેશન એટલે ડિફરન્શિએટ કરેલું છે ધ પાવર ઓફ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઇન ઇટ્સ અ ડિફરન્ટ લિસ્ટ ઓન અ સબ્જેક્ટ્સ. યુનિયન લિસ્ટ એટલે નરેન્દ્ર મોદીના રિસ્પોન્સિબિલિટીમાં કયા કયા લિસ્ટ આવે. યુનિયન લિસ્ટ એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં 97 સબ્જેક્ટ્સ છે કે જે ખાલી સેન્ટ્રલ ગવર્મેન્ટ નરેન્દ્ર મોદીએ જોવાના હોય, લાઈક સબ્જેક્ટ્સ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ લાઈક ડિફેન્સ એટલે આપણી કન્ટ્રીને બચાવવા માટે બોર્ડર ઉપર કેટલા સોલ્જર રાખવાના, એ લોકોને કયા કયા વેપન્સ જોઈએ છે, તો એ બધું પ્રોવાઈડ કરવાનું, એ ડિફેન્સમાં આવે. ફોરેન અફેર્સ, યાની કોઈપણ ઇન્ટરનેશનલ કોઈપણ ઇશ્યુઝ છે, એટોમિક એનર્જી, બેન્કિંગ, રેલવે, કોમ્યુનિકેશન, પોસ્ટ, ટેલિગ્રાફ આર ઇન્ક્લુડેડ ઇન ધ યુનિયન લિસ્ટ. એવા 97 લિસ્ટ છે, 97 સબ્જેક્ટ્સ છે. સ્ટેટ લિસ્ટ, ધ સ્ટેટલેટ કમ્પ્રાઇઝિસ ઓફ 66 સબ્જેક્ટ્સ. ધ સ્ટેટલેટ કમ્પ્રાઇઝિસ ઓફ ધોઝ ઓઝ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ ઓન વિચ ધ સ્ટેટ લેજિસ્લેચર હાઉસ કેન પાસ ધ લો. એટલે કે ખાલી એમાં સ્ટેટ લેજિસ્લેચર એટલે સ્ટેટના જે મંત્રી છે, જેમ કે સ્ટેટ લેજિસ્લેચર ક્યાં છે, આપણે અહીંયા ગાંધીનગરમાં છે, જેને વિધાનસભા કહેવાય. વિધાનસભાની અંદર જે પણ લોઝ પાસ થાય તો એ 66 સબ્જેક્ટમાં જ પાસ કરી શકે, રાઈટ? કેવા કેવા સબ્જેક્ટ લાઈક લો એન્ડ ઓર્ડર, સ્ટેટ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન, એગ્રીકલ્ચર, ઇરિગેશન, હેલ્થ, એજ્યુકેશન, આમાં એજ્યુકેશન નથી લખેલું, જેમ કે ગુજરાત બોર્ડનો સિલેબસ અને મહારાષ્ટ્ર બોર્ડનો સિલેબસ અલગ હોય, રાઈટ? કારણ કે એ અંડર કયું આવે, સ્ટેટ લિસ્ટ આવે. લેન્ડ, ઇન્ટરસ્ટેટ ટ્રેડ એન્ડ કોમર્સ આર ઇન્ક્લુડેડ. ઇફ દેર ઇઝ અ ફેલિયર ઓફ ધ લો એન્ડ ઓર્ડર, હવે કોઈ ચીફ મિનિસ્ટર એ બરોબર પાવરફુલ ના હોય અને એને આના સ્ટેટની અંદર લો અને ઓર્ડર બરોબર કામ ના કરે ઇન ધ સ્ટેટ, ધ યુનિયન ગવર્મેન્ટ વિથ કન્સેન્ટ ઓર અગેન્સ્ટ ધ વિલ ઓફ ધ સ્ટેટ કેન સેન્ડ ધ રિઝર્વડ પોલીસ ફોર્સ. જ્યારે સ્ટેટ ગવર્મેન્ટના હાથની વાત ના હોય, જેમ કે કોઈ સ્ટેટમાં દંગા થઈ ગયા અને ત્યાંની પોલીસ છે એને પહોંચી ના શકે, તો ત્યારે જે યુનિયન ગવર્મેન્ટ છે, યાની દિલ્હી સરકાર છે, વિથ કન્સેન્ટ ઓર અગેન્સ્ટ, તો સ્ટેટ ગવર્મેન્ટની પરમિશનથી અથવા તો સ્ટેટ ગવર્મેન્ટની પરમિશન વગર પણ સ્ટેટની અંદર પોલીસ ફોર્સીસ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટના પોલીસ ફોર્સીસ, જેમ કે આર્મીને મોકલી શકે. ફોર એક્ઝામ્પલ, અત્યારે કોરોના થઈ ગયો છે, તો કોરોનામાં જ્યારે બહુ વચ્ચે જ્યારે લોકડાઉન હતું ત્યારે બહુ બધા પોલીસ તો કામ કરતા હતા. પોલીસ એક કના અંડરમાં આવે, પોલીસ એ સ્ટેટ લિસ્ટમાં આવે, પણ એ જે પોલીસની જે ફોર્સ છે એના નંબર્સ ઇનસફિશિયન્ટ હોય, અને જો એમાં કેસીસ પણ વધારે હતા ત્યારે અહીંયા આર્મી પણ આવી હતી ગુજરાતમાં, તો
आर्मी એ શું કહેવાય યુનિયન લિસ્ટમાં આવે સમજમાં આવી નાઉ કોન્કરન્ટ લિસ્ટ કોન્કરન્ટ લિસ્ટમાં બંને કામ કરે ઇન એડિશન ટુ ધીસ ધ કોન્સ્ટિટ્યુશન પ્રોવાઇડ ફોર ધ થર્ડ લિસ્ટ ધેટ ઇઝ કોલ્ડ એઝ અ કોન્કરન્ટ લિસ્ટ વિચ કન્સિસ્ટ ઓફ ધ સબ્જેક્ટ ઓફ અ કોમન કન્સર્ન યની કોમન ઇન્ટરેસ્ટ જેમાં યુનિયન લિસ્ટ અને સ્ટેટ લિસ્ટ બંને કામ કરતા હોય Both the central and state government, the central and state government can pass law on this subject. Banne pass kari shake, central bhi pass kari shake, and state government pan amendment law banave shake. The current list, concurrent list ma kitla subject chhe? 47 subjects chhe. Right? This include the subject like criminal and civil procedure, marriage, divorce, education, इकोनॉमिक प्लानिंग एंड ट्रेड यूनियन ओके तो आम बने काम करी शके नाउ रेसिड्यूरी पावर मीन्स The subject which are not specifically allotted to union or a state. હવે કોઈ એક પાવર છે જે કંઈ કામ કરવાનું છે જે યુનિયનમાં બી ના લખેલું હોય અને સ્ટેટ ગવર્મેન્ટ લિસ્ટમાં પણ ના લખેલું હોય અને આ કોઈ જેમ ટાઈમ બદલાય એમ કોઈ કોઈ નવા સબ્જેક્ટ આવતા જાય જેમ કે 1947 જ્યારે ઇન્ડિયા આઝાદ થયું ત્યારનો ટાઈમ અલગ હતો ત્યારે કોઈ સોફ્ટવેર નહોતા પણ હવે સોફ્ટવેર રિલેટેડ કોઈ બી ક્રાઇમ થાય તો કોને જોવાનું રાઈટ તો એ જે નવા નવા સબ્જેક્ટ એઝ ધ ચેન્જ ટાઈમ ચેન્જ ન્યૂ સબ્જેક્ટ અરાઇઝિસ તો ધે મે રિસાઇડ ઇન અ રેસિડ્યુઅરી પાવર યુનિયન ઓર સ્ટેટ્સ આર ઇન્ક્લુડેડ ઇન એન રેસિડ્યુઅરી પાવર મેટર્સ ધેટ આર નોટ ઇન્ક્લુડેડ ઇન ધ ડિવિઝન ઓફ પાવર આર નોન એઝ અ રેસિડ્યુઅરી પાવર એને કોઈ પણ ડિવિઝનમાં મૂકેલું નથી એને સ્ટેટ લિસ્ટમાં નથી મૂકેલું એને યુનિયન લિસ્ટમાં નથી મૂકેલું એને કોન્કરન્ટ લિસ્ટમાં નથી મૂકેલું તો એને રેસિડ્યુઅરી પાવર કહેવાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇઝ ગિવન ધ પાવર ટુ લેજિસ્લેટ ઓન ધીસ રેસિડ્યુઅરી પાવર અને જો એક નવો કોઈ સબ્જેક્ટ હોય ને કોઈ પણ લિસ્ટમાં ના આવતું હોય તો સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે પાવર છે એની માટે લો બનાવી શકે The financial distribution of resources is done between union government and state government. હવે કોઈ પણ રિસોર્સિસ છે સપોઝ કોઈ એક જગ્યાએથી બહુ બધો કોલસો નીકળે છે રાઈટ તો એ જે રિસોર્સ છે તો એનું ડિસ્ટ્રીબ્યુશન થાય રિસોર્સ એટલે તમે પૈસા બી કહી શકો જેમ કે ઇન્ડિયામાં બધો ટેક્સ કોણ ઉઘરાવે છે ટેક્સ ઉઘરાવે સેન્ટ્રલ ગવર્મેન્ટ હવે જે પૈસા ભેગા થાય એમાંથી થોડા પૈસા સ્ટેટને પણ આપવાના તો એ રિસોર્સનું ડિસ્ટ્રીબ્યુશન થયું કહેવાય રાઈટ થોડા પૈસા પોતાની પાસે રાખે ફોર એક્ઝામ્પલ ડિફેન્સ માટે સોલ્જર છે એમની એના સેલરી કરવા માટે નવા ફાઇટર પ્લેન ખરીદવા માટે થોડા પૈસા પોતાની પાસે રાખે થોડું રિસોર્સ અને બાકીનું રિસોર્સ છે એ બધા સ્ટેટમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દે કારણ કે સ્ટેટની અંદર બી રસ્તા બનાવવાના હોય સ્કૂલ હોય રાઈટ તો એને બી પૈસાની જરૂર પડે એટલે કે ફાઇનાન્શિયલી જે પણ રિસોર્સ છે એનું ડિસ્ટ્રીબ્યુશન કરી દે કોની વચ્ચે યુનિયન ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ એક્સાઇઝ ડ્યુટી હોય કસ્ટમ્સ ડ્યુટી હોય કસ્ટમ ડ્યુટી એટલે જેમ કે ફોરેનથી કોઈ પણ વસ્તુ આવે તો એના પર ડ્યુટી લાગે એક્સાઇઝ લાગે એક્સપોર્ટ ઇમ્પોર્ટ ઇન્કમ ટેક્સ ઓલ ધીસ આર ધ મેજર ટેક્સીસ આર ડિસાઇડેડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે ટેક્સના રેટ કેટલા હશે પૂરા ઇન્ડિયામાં એ બધું ટેક્સના રેટ્સ છે એ બધું સેન્ટ્રલ ગવર્મેન્ટ ડિસાઇડ કરે વાઇલ ધ સેલ ટેક્સ મતલબ જે નાની નાની વસ્તુઓ વેચાય અને એમાંથી જે પ્રોફિટ થાય ફોર એક્ઝામ્પલ પેટ્રોલ વેચીને જે ફાયદો થાય તો એના પર જે ટેક્સ લાગે તો એ સ્ટેટ ગવર્મેન્ટ લઈ જાય કોઈ કન્ટ્રીમાં સપોઝ કોઈ આલ્કોહોલ વેચાતો હોય દારૂ વેચાતો હોય અને એના પર જે ટેક્સ લાગે તો એ સ્ટેટ ગવર્મેન્ટના ફંડમાં જાય ઓકે રેવન્યુ ટેક્સ એટલે કોઈ જમીન ખરીદે અથવા તો કોઈ ઘર નવું ખરીદે ત્યારે જે દસ્તાવેજ કરવાનો હોય એને રેવન્યુ ટેક્સ કહેવાય એન્ટરટેઇનમેન્ટ ટેક્સ તમે પિક્ચર જોવા જાઓ ત્યારે પણ એના પર ટેક્સ લાગે છે એજ્યુકેશન ટેક્સ વિચ આર હેવિંગ
meager financial resources. Meager matlab only financial resources are decided by the state government. Unified arrangement during crisis. જ્યારે પણ ક્રાઇસિસ આવે, ક્રાઇસિસ થાય એટલે કોઈ પણ સ્ટેટની અંદર જ્યારે ઇમરજન્સી સિચ્યુએશન આવી જાય ત્યારે શું થાય, જ્યારે યુનિફાઈડ થઈ જાય. યુનિફાઈડ થઈ જાય મતલબ ત્યારે ભલે ગુજરાતની અંદર એના ચીફ મિનિસ્ટર હોય, એની અંદર એનું રૂલ ચાલતું હોય, પણ ઇમરજન્સી સિચ્યુએશન આવે, જેમ કે આખા ગુજરાતમાં બહુ બધા દંગા થઈ જાય, તો ત્યારે એને ઇમરજન્સી અનાઉન્સ કરી દે, અને ત્યારે ગુજરાતની અંદર જે પણ પાર્ટીનું રૂલ ચાલતું હોય, તો પછી હવે એનું રૂલ ના ચાલે, ત્યાં ખાલી નરેન્દ્ર મોદી મતલબ કે સેન્ટ્રલમાં જે પણ પાવર ચાલતો હોય એ ત્યાં રૂલ કરે, એને ઇમરજન્સી કહેવાય. There are three provision for the emergencies in Constitution of India. ક્યારે ઇમરજન્સી લગાવી શકાય સ્ટેટની અંદર? National emergency can be declared at the time of war, external attack and armed rebellion. એટલે કે જ્યારે બહારથી કોઈ વોર થઈ જાય, બહારથી કોઈ બહારની જે જેમ કે ચાઇના, પાકિસ્તાન ઇન્ડિયા પર બહુ મોટો અટેક કરી દે, ત્યારે આખી કન્ટ્રીની અંદર નેશનલ ઇમરજન્સી લગાવી શકાય. અથવા તો આર્મ્ડ રિબેલિયન, રિબેલિયન એટલે કે ઇન્ડિયાના જ લોકો રિબેલ કરે, રિબેલ કરે એટલે ઇન્ડિયાનો ઓપોઝ કરે, આર્મ્ડ મતલબ હથિયારોથી. ડ્યુ ટુ લો એન્ડ ઓર્ડર બ્રેકડાઉન, લો અને ઓર્ડર બ્રેકડાઉન થઈ જાય, મતલબ જ્યારે જે પટેલ લોકો હતા ને એ લોકોને આરક્ષણ જોતું હતું, એને રિઝર્વેશન જોતું હતું હાર્દિક પંડ્યાના અંડરમાં, હે ને, એના એના લીડરશિપના અંડરમાં ત્યારે બહુ બધા પટેલ લોકો મરી ગયા હતા, હે ને, ઇન્ડિયા કોલોની રોડ ઉપર બહુ બધી બસો સળગાવી દીધી હતી. તો એ જે લો અને ઓર્ડર છે એ બ્રેકડાઉન થાય, ધ સ્ટેટ કેન નોટ ફંક્શન અકોર્ડિંગ ટુ ધ કોન્સ્ટિટ્યુશન, અને કોન્સ્ટિટ્યુશન પ્રમાણે સ્ટેટ છે એ જે બ્રેકડાઉન છે, એ જે દંગા થાય એની સામે એ લડવામાં સ્ટેટ ગવર્મેન્ટ બરોબર કામ ના આપી શકે, સો ધ કોન્સ્ટિટ્યુશનલ ઇમરજન્સી ઇઝ ડિક્લેર્ડ, તો ત્યારે ઇમરજન્સી ડિક્લેર કરી શકાય. અત્યાર સુધીમાં એક જ વખત ઇમરજન્સી ડિક્લેર થઈ છે, અને એ ડિક્લેર કરી છે ગાંધી, પેલી ઇન્દિરા ગાંધીએ કરી હતી, હે ને, અત્યારે જે રાહુલ ગાંધી છે, રાહુલ ગાંધીના દાદી. ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન ધ પ્રાઇઝ દેર ઇઝ અ મોનેટરી વેલ્યુ ઇરોઝન, એટ દેટ ફાઇનેન્શિયલ ઇમરજન્સી ઇઝ ડિક્લેર્ડ. જ્યારે મોનેટરી વેલ્યુ ઇરોઝન, જ્યારે પૈસાની જે વેલ્યુ છે એ ત્યારે બહુ ઓછી થઈ જાય. ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન પ્રાઇસ દેર ઇઝ અ મોનેટરી વેલ્યુ ઇરોઝન, જ્યારે બહુ મોંઘવારી વધી જાય, બહુ જ મોંઘવારી વધી જાય ત્યારે પૈસાની વેલ્યુ ઘટી જાય, તમે પૈસાથી કંઈ ખરીદી ના શકો, ત્યારે ફાઇનાન્શિયલ ઇમરજન્સી ઇઝ ડિક્લેર્ડ. આ ફાઇનાન્શિયલ ઇમરજન્સી છે. તો થ્રી ટાઈપ્સ ઇઝ ધ થ્રી વે, ત્રણ સિચ્યુએશન છે. એક તો વોર થઈ જાય, બીજું સ્ટેટની અંદર લો અને ઓર્ડર બ્રેકડાઉન થઈ જાય, એન્ડ થર્ડ ઇન્ક્રીઝિંગ પ્રાઇસ સો ધ મોનેટરી વેલ્યુ ડિક્રીઝિસ, પૈસાની વેલ્યુ ઘટી જાય. મોંઘવારી એટલી બધી વધી જાય કે પૈસાની વેલ્યુ ઘટી જાય, એટ ધેટ ટાઈમ ધ ફાઇનાન્શિયલ ઇમરજન્સી ઇઝ ડિક્લેર્ડ. ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ હેઝ બીન ગીવન અ મોર પાવર ટુ ડીલ વિથ ધ ઇમરજન્સી, અને મોટા ભાગે બધો જ્યારે ઇમરજન્સી સિચ્યુએશન, ઇમરજન્સીઝ ડિક્લેર કરવી, મતલબ બધો પાવર છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે આવી જાય. ઓલ ધ પાવર લાઇઝ ઇન ધ હેન્ડ ઓફ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. એટ ધ ટાઈમ ઓફ ઇમરજન્સી ઇન્ડિયા ઇઝ ઓલમોસ્ટ ટર્ન ઇન ટુ યુનિટરી સિસ્ટમ. યુનિટરી સિસ્ટમ મતલબ ઇન્ડિયામાં જે ફેડરલ સિસ્ટમ હતી, ફેડરલ સિસ્ટમ એટલે સમજો છો ને કે યુનિયન બી હોય, સ્ટેટ ગવર્મેન્ટ બી હોય, બે ટાઈપની અલગ અલગ ગવર્મેન્ટ હોય, એવી કોઈ બે ટાઈપની અલગ ગવર્મેન્ટ ના રહે, ત્યારે ખાલી ઇમરજન્સી સિચ્યુએશનની અંદર ખાલી યુનિયન ગવર્મેન્ટ, યુનિયન ગવર્મેન્ટ એટલે દિલ્હી ગવર્મેન્ટ જે કામ કરે. બાય કેમરલ પ્રેક્ટિસ, બાય કેમરલ પ્રેક્ટિસ એટલે કે ઇન્ડિયામાં બાય કેમરલ પ્રેક્ટિસ, અરે ભગવાન આ કેટલો અવાજ થાય છે. બાય કેમરલ પ્રેક્ટિસ એટલે કે દિલ્હીમાં પણ બે હાઉસ છે, અપર હાઉસ એન્ડ લોઅર હાઉસ, તમને ખબર હશે. ઇન્ડિયા હેઝ અ પાર્લિયામેન્ટરી સિસ્ટમ ઓફ ગવર્નન્સ. ઇન્ડિયા હેઝ અ પાર્લિયામેન્ટરી સિસ્ટમ ઓફ ગવર્નન્સ. ઇન્ડિયામાં પાર્લિયામેન્ટ છે,
દિલ્હીમાં બે હાઉસ છે ને પાર્લિયામેન્ટમાં, ઇન અ પાર્લિયામેન્ટરી સિસ્ટમ ધ પાર્લિયામેન્ટ ઇઝ અ સુપ્રીમ અથોરિટી પ્રેઝેન્ટિંગ પીપલ. અને પાર્લિયામેન્ટ પાસે સુપ્રીમ અથોરિટી છે, કારણ કે પાર્લિયામેન્ટની અંદર જે પણ મેમ્બર્સ બેસે એ ઇલેક્ટેડ મેમ્બર હોય, જે ચૂંટણીમાં મતલબ ઇલેક્શનમાં જીત્યા પછી જે લોકો હોય એ પાર્લિયામેન્ટમાં બેસે. ધ લેજિસ્લેચર એઝ અ યુનિયન ઇઝ ધ પાર્લિયામેન્ટ. લેજિસ્લેચરનો મતલબ થાય લો બનાવવા. નવા નવા લો ઇન્ડિયામાં બને એ ક્યાં બને? પાર્લિયામેન્ટની અંદર બને. ધ પાર્લિયામેન્ટ ઇઝ બાય કેમરલ. બાય કેમરલ છે એટલે એના બે હાઉસ છે પાર્લિયામેન્ટમાં. મીન્સ ઇટ હેઝ ટુ હાઉસીસ, અપર હાઉસ એન્ડ લોઅર હાઉસ. ધ અપર હાઉસ ઇઝ રાજ્યસભા એન્ડ લોઅર હાઉસ ઇઝ લોકસભા, એલ એલ, લોઅર લોકસભા. દો ધ ગવર્મેન્ટ ઇઝ કેરીડ ઓન ધ નેમ ઓફ ધ પ્રેસિડેન્ટ. ખાલી પ્રેસિડેન્ટ પાસે કોઈ પાવર ના હોય ભાઈ, ખાલી નેમ ઓફ પાવર, ખાલી નામનો જ પાવર છે પ્રેસિડેન્ટ પાસે. એટ અ યુનિયન એન્ડ ધ ગવર્નર ઇન ધ સ્ટેટ, અને સ્ટેટની અંદર નામનો જ પાવર છે એવા ગવર્નર કહેવાય. સમજમાં આવ્યું? જેવી રીતે યુનિયનની અંદર ખાલી નામના જ છે, રિયલ પાવર તો નરેન્દ્ર મોદીના હાથમાં છે ને, તમને પ્રેસિડેન્ટનું નામ બી નહીં ખબર હોય, ઇન્ડિયન પ્રેસિડેન્ટનું નામ બી નહીં ખબર હોય મે બી. તો પ્રેસિડેન્ટ ખાલી એઝ ધ નેમ ઓફ ધ પ્રેસિડેન્ટ, યાની દો ધ ગવર્મેન્ટ ઇઝ કેરીડ ઓન ધ નેમ ઓફ પ્રેસિડેન્ટ એટ યુનિયન એન્ડ ગવર્નર ઇન ધ સ્ટેટ, બટ એકચ્યુઅલ એડમિનિસ્ટ્રેશન, એકચ્યુઅલ પાવર ઇઝ કેરીડ બાય ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. કાઉન્સિલ ઓફ મિનિસ્ટર ક્યાં હોય? લોકસભામાં હોય, હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. અને એ બધા કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સના જે ચીફ છે, જે હેડ છે, એ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી છે. એટ યુનિયન એન્ડ ચીફ મિનિસ્ટર ઇન ધ સ્ટેટ, એટલે કે સ્ટેટની અંદર રિયલ એકચ્યુઅલી ગવર્મેન્ટ કોના નામથી ચાલે? ગવર્નરના નામથી ચાલે સ્ટેટની અંદર, અને કન્ટ્રીની અંદર પ્રેસિડેન્ટના નામથી ચાલે. પણ ખાલી નામ જ છે, એકચ્યુઅલ પાવર તો પ્રાઇમ મિનિસ્ટરના હાથમાં છે, અને સ્ટેટ હોય તો ચીફ મિનિસ્ટરના હાથમાં છે. ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેચર, યાની કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એટલે જે લોકસભાની અંદર જે મિનિસ્ટર હોય એને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર કહેવાય. દે આર રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેચર. એ શું કરે છે? એનું કામ શું? લેજિસ્લેચર, લેજિસ્લેચર મતલબ લો બનાવવાનું. ધેટ કમ્પ્રાઇઝિસ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ પીપલ, અને એ પીપલના રિપ્રેઝેન્ટેટિવ છે. પીપલે એ લોકોને ઇલેક્ટ કર્યા છે, એ ઇલેક્શનમાં જીતેલા માણસો છે, અને એ પછી લોકસભામાં બેસે અને લેજિસ્લેચર કરે, એટલે કે નવા નવા લો બનાવે. ધ પ્રેસિડેન્ટ સિલેક્ટ 12 પીપલ હુ આર એક્સપર્ટ. હા, આ જે 12 પીપલ સિલેક્ટ કરે ને એ રાજ્યસભાના મેમ્બર હોય, અને પ્રેસિડેન્ટ પાસે એવો પાવર હોય કે 12 એવા લોકોને એ ઇલેક્ટ કરી શકે હુ આર એક્સપર્ટ એન્ડ એક્સપિરિયન્સ્ડ ફ્રોમ ધ વેરિયસ ફિલ્ડ ફોર રાજ્યસભા. એ રાજ્યસભાની અંદર 12 એવા પીપલને એ સિલેક્ટ કરે, ઇલેક્ટ નહીં સિલેક્ટ કરે, એને જે ગમે તે, અને દે બીકમ ધ મેમ્બર ઓફ રાજ્યસભા. રાજ્યસભા ઇઝ પરમનન્ટ હાઉસ. તમને ખબર છે રાજ્યસભા આખી ડિઝોલ્વ ના થાય, એકસાથે બધા મેમ્બર એના જતા રહે અને પછી ઇલેક્શન થાય એવું ના થાય. ઇઝ અ પરમનન્ટ હાઉસ ઇન વિચ 1/3 મેમ્બર ઇઝ રિટાયર એવરી 2 યર્સ. એટલે કે એમાં 1/3 મેમ્બર છે એ જતા રહે અને બીજા 1/3 મેમ્બર આવે, ફરીથી 2 વર્ષ પછી એના 1/3 મેમ્બર જતા રહે અને બીજા નવા આવે. એટલે બધા એકસાથે જતા રહે અને આખી રાજ્યસભા છે એના મેમ્બર નવા બને એવું ના થાય. 1/3 મેમ્બર ઓફ અ રિટાયર એવરી 2 યર્સ એન્ડ ધ સેમ નંબર ઓફ મેમ્બર ફોર ધ ઇલેક્શન, અને બાકીના નંબર્સ છે એ ઇલેક્શનથી નવા આવે. ધ ઈચ મેમ્બર હેઝ અ 6 યર્સ ઓફ ધ ટેન્યોર ઇન ધ રાજ્યસભા. રાજ્યસભાના મેમ્બરનો ટેન્યોર મતલબ ટાઈમ પીરિયડ 6 યરનો છે, અને લોકસભામાં ટેન્યોર છે એ 5 યર્સનો છે. એને કાઉન્સિલ ઓફ સ્ટેટ, ધ પાવર ઓફ
राज्यसभा हेज लेस, राज्यसभा पास कोई पावर ना हो, हेज लेस एज कम्पेर टू लोकसभा। लोक रियल जे रियल पावर है भाई ये लोकसभा है, विच इज स्पेशल सुपीरियर एंड डिसिसिव। राज्यसभा कैन नॉट बी कम्प्लीटली डिसॉल्व, आखी एक साथ डिसॉल्व ना थे, बधा मेम्बर एक साथ जता रहे, बधा मेम्बर नवा आए एवं राज्यसभा में ना थे। हाँ, पर लोकसभा में एवरी फाइव ईयर पछी इलेक्शन थाय, इलेक्शन थाय जीते एज पछी लोकसभा ना मेम्बर बने। लोअर लोकसभा मीन्स लोअर हाउस ऑफ पार्लियामेंट। इंडिपेन्डेंट इम्पार्शियल इंटीग्रेटेड जुडिशरी। हवे जुडिशरी छे ए इंडिपेन्डेंट छे। हवे नरेन्द्र मोदी भले ने प्राइम मिनिस्टर रह्यो पण ए पण कई क्राइम करे तो एने भी जेल में जवू पड़े, એમાં કોઈ પાર્શિયાલિટી ના રાખે। પાર્શિયાલિટી મતલબ ભેદભાવ, એન્ડ ઇન્ટિગ્રેટેડ મતલબ પૂરા ઇન્ડિયાને એક કરતી, મતલબ બહુ લોઅર લેવલથી બહુ હાઈ લેવલ સુધીની એક સળંગ ચેઇન છે એટલે એને ઇન્ટિગ્રેટેડ કહેવાય। જેમ કે ગામડામાં તો ગ્રામ પંચાયત હોય, એની ઉપર જઈએ તો જિલ્લા પરિષદ હોય, જિલ્લા પરિષદની ઉપર જઈએ તો સ્ટેટની અંદર હાઈકોર્ટ હોય, અને એનાથી ઉપર જઈએ તો સુપ્રીમ કોર્ટ હોય। એટલે કે જ્યુડિશિયરી છે, જે જજ સિસ્ટમ છે, જજીસ સિસ્ટમ છે, એ ઇન્ટિગ્રેટેડ છે, રાઈટ। ઇન્ડિપેન્ડન્ટ એટલે ખબર પડી, એ કોઈના દબાવમાં ના આવે, પછી ભલે ને જે રૂલિંગ પાર્ટી હોય એની પાસે ગમે તેટલો પાવર હોય તો પણ એનાથી ઇન્ડિપેન્ડન્ટ છે। ઇન્ડિપેન્ડન્ટ ઇમ્પાર્શિયલ ઇન્ટિગ્રેટેડ જ્યુડિશિયરી, ધ કોન્સ્ટિટ્યુશન હેઝ પ્રોવાઈડેડ for the establishment of an independent and impartial judiciary। એટલે કોન્સ્ટિટ્યુશને જે જ્યુડિશિયરી બનાવી એ કેવી છે, ઇન્ડિપેન્ડન્ટ છે અને કોઈની સાથે પાર્શિયલ ના કરે। દેર ઇઝ અ સુપ્રીમ કોર્ટ એટ ધ ટોપ, એટલે કે જ્યુડિશિયરીની અંદર આપણા આખા ઇન્ડિયાની સૌથી મોટામાં મોટી કોર્ટ જે ચુકાદો આપે, જેવું ડિસિઝન આપે કે ભાઈ આ માણસને ફાંસી થશે તો એને થાય જ, કારણ કે સુપ્રીમ કોર્ટથી ઉપર કોઈ કોર્ટ જ નથી, એનું ડિસિઝન છે ફાઇનલ। દેન દેર આર અ હાઈ કોર્ટ્સ એટ ધ સ્ટેટ લેવલ, અને જો ગુજરાતનું સૌથી મોટામાં મોટું કોર્ટ હોય તો એને હાઈ કોર્ટ કહેવાય। અંડર ઇટ્સ જ્યુરિસડિક્શન, એટલે કે હાઈકોર્ટની નીચે તો ડિસ્ટ્રિક્ટ કોર્ટ આવે એટ અ ડિસ્ટ્રિક્ટ લેવલ। તાલુકા લેવલ દેર આર અ લોકલ એન્ડ સ્પેશિયલ કોર્ટ, લોકલ એન્ડ સ્પેશિયલ કોર્ટ્સ હોય। ધ જજમેન્ટ ઓફ ધ સુપ્રીમ કોર્ટ આર બાઇન્ડિંગ ટુ ઓલ સબ ઓર્ડિનેટ કોર્ટ્સ ઓફ ધ નેશન, એટલે કે સુપ્રીમ કોર્ટ જે ડિસિઝન આપે એને એની નીચેની બધી કોર્ટ્સને બાઇન્ડિંગ મતલબ માનવું પડે। ઇન કેસ ઓફ કન્ફ્લિક્ટ બિટવીન ધ યુનિયન એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ, જ્યારે પણ કન્ફ્લિક્ટ થાય યુનિયન ગવર્મેન્ટના, નરેન્દ્ર મોદીના મિનિસ્ટર અને સ્ટેટ ગવર્મેન્ટના મિનિસ્ટરના વચ્ચે જે પાવરને લઈને ક્યારેક કોન્ફ્લિક્ટ થાય તો એ ઝઘડો કોણ સુલઝાવે, સુપ્રીમ કોર્ટ સુલઝાવે। ધ મેટર રિલેટિંગ ટુ કોન્સ્ટિટ્યુશન એન્ડ ઇન્ટરપ્રિટેશન ઓફ સ્ટેટસ, એ સ્ટેટસ કોનું સ્ટેટસ અથવા તો કોની પાસે કેટલો પાવર છે એની જો કોન્ફ્લિક્ટ થાય, ધેન ધ ફાઇનલ ડિસિઝન ઇઝ વેસ્ટેડ વિથ ધ સુપ્રીમ કોર્ટ। યાની ફાઇનલ ડિસિઝન કોનું માનવાનું, સુપ્રીમ કોર્ટમાં જાય અને સુપ્રીમ કોર્ટ જે પ્રમાણે ડિસિઝન લે એ પ્રમાણે બંને યુનિયન ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ બંને માનવું પડે। ધ સુપ્રીમ કોર્ટ ઇઝ ધ પ્રોટેક્ટર એન્ડ ગાર્ડિયન ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, એટલે કે જે સુપ્રીમ કોર્ટ, તમને ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં પૂછાય, ધ સુપ્રીમ કોર્ટ છે એ આપણા કોન્સ્ટિટ્યુશનને પ્રોટેક્ટ કરે છે અથવા એનો ગાર્ડિયન છે। ગાર્ડિયન એટલે સમજમાં આવ્યું છે ને, જે આપણે જે મતલબ એના પેરેન્ટ્સ છે। ચલો અહીંયા રાખીએ।